સૌ પ્રથમ આજે જય ભવાની જીવદયા સેવા સમિતિ ટ્રસ્ટને હું દિલથી વંદન કરું છું કે સરસ મજાના આવા ધાર્મિક મંચ ઉપર મને એક નાનો એવો પરફોર્મન્સ કરવાનો મોકો આપ્યો. અને ધનભાગ અમારા કે આજે એવા નામી કલાકારની હારે અમને બેહવાનો મોકો મળ્યો કે અમારા સમાજનું એક ગૌરવ કહેવાય. અલ્પાબેન પટેલ, પ્રવીણ પટેલ અને રાજભા ગઢવી કે જેની વાણીમાં અમૃત અને વેપારમાં અમૃત હે માલધારી સમાજ, કે જેની વાણીમાં અમૃત ને વેપારમાં અમૃત એવા રાજભા ગઢવી એની હારે અમને બેહવાનો મોકો મળ્યો છે. ને ખાસ કરીને આજે જ્યાં મારું બાળપણ ગુજર્યું, આજ મેં આટલી 43 વર્ષની ઉંમર વિતાવી એવા સુરતની અંદર આજ મને આ સ્ટેજ મળ્યું છે. બાકી સ્ટેજ તો ઘણી જગ્યાએ મળે છે પણ કહેવાય નહીં. રાજભા બાપુ, હા આમાં હાસ્ય આવશે, થોડું સમજવાનું આવશે. કારણ કે યુટ્યુબના માધ્યમથી અમે જે કોમેડી વિડીયો અપલોડ કરી છે, દેશના ખૂણે ખૂણે એ વિડીયો નિહાળે છે. એમાં ક્યારેક કોમેડી વિડીયો બનાવી પણ જાજા કરીને અમારા ઇમોશનલ વિડીયો હોય કે ક્યાંક ને ક્યાંક આપણા પરિવારને ટચ કરતા હોય એવા અમારા કોન્સેપ્ટ હોય, પણ આજે અમે કોમેડી કરવા આવ્યા છીએ તો કુદરતે મને કળા આપી છે, એવી કળા તમારી પાસે થોડી વાર ભજવીશ. અને કદાચ કળા ભજવતા ભજવતા બાપા મારાથી કઈ ભૂલ થઈ જાય, કોઈને કઈ કહેવાય જાય તો પેટનો દીકરો જાણીને માફ કરી દેજો. કારણ કે પટેલનો દીકરો છું, 500 પેઢીઓ તો તમારો છું. કદાચ આ કળા ભજવતા ભજવતા કઈ ભૂલ થઈ જાય તો પેટનો દીકરો જાણીને માફ કરી દેજો, પણ મારું 1/2 કલાક પછી પૂરું થાય પછી મને અહીંથી જવા દેજો. મજા આવે છે આપણી સુરત, એટલે સુરત જ પબ્લિક શાંતિથી બેઠું છે. બાકી બાપા ઘણી જગ્યાએ અમે જાય છીએ ને, વાત ન કરાય પણ આજ ઘરનો ડાયરો છે એટલે ભાઈ કહી દઉં. આપણે નરેશભાઈ કે ઘણી જગ્યાએ હું પ્રોગ્રામમાં હવે જવા માંડી, હવે તો મારે એમ જ કેવું પડે ને. આમાં ઘણી જગ્યાએ હું પ્રોગ્રામમાં જાઉં છું, એમાં પબ્લિક હોય, પબ્લિક કેટલું છે એ મહત્વ નથી, પણ કેવું છે એ મહત્વ. સુરતને તો ધન્યવાદ દેવો પડે. દિલથી વંદન કરું છું કે શાંતિથી સાંભળો છો, દિલથી વંદન કરું છું કે શાંતિથી સાંભળો. બાકી અમુક જગ્યાએ વાત જ જવા દો, નામ નો દેવા આંખે થાય. બે કોડા આમ ઉભા હોય, બે કોડા આમ ઉભા હોય, બે નકામ આમ ઉભા હોય, બે ધાબે સડીને બેઠા હોય, છોકરા અહીંયા બેઠા હોય, આમ બેઠા હોય, હવડી ઉમારે આમ બેઠા હોય, કાકરા મારે આમ ઉભા હોય, એની વાત જ જવા દો, કહેવાય નહીં. છોકરા અહીંયા બેઠા હોય, કુરકુરિયા ખાઈને કાગળિયા અહીંયા ઘા કરતા હોય, અને અગાસીએ બેઠા હોય ને એ તો વાત જ જવા દો, મરી ગયા, મોબાઈલ નંબર લખીને આમ પપોડી વાળીને કાગળિયામાં માથે ઘા કરે, પણ માણા થા. આમ મોબાઈલ નંબર લખીને પપોડી વાળીને મારી માથે ઘા કરે, પણ માણા થા. આ ડોહા લુગડા જ બાયુ ના હું 8 પેલ નો કારીગર છું. આટલો બધો આવે એમ આટલો તારો ડોહો, આ ભાઈ શું 8 પેલ નો કારીગર છું. શીતલમાં બહુ ગયા લુગડા ભાળીને વેમમાં પેલીમાં, પછી કયક કયક અલ્પાબેન યાદ આવી જાય ને મારે કેવું પડે, એ ભૂરા વહી જા વહી જા, એ વહી જા ને વહી જા, ભૂરા વહી જા ને ગળ ભેગો થા, આમાં તારું વળશે નહીં. એ ખૂણા કાપીને ભૂરા તર ખૂણિયા મારજે, ટીક માન આવે ના જોજે, ધર્મન આવે ખાડ, આમાં તારું વળશે નહીં. આ એક હાસ્યની વાત છે. તો ઘણો ખરો આપણે આનંદ કરાવો છે. તો સૌ પ્રથમવાર આપણે સરસ મજાનો અમારો એક વિડીયો છે, દેર ભજાઈનો ડખો. એક વિડીયો આપણે જે અમે રજૂ કર્યો છે, કદાચ તમે જોયો હોય, પણ અમે આજે લાઈવમાં હું મારી ટીમના મેમ્બર રાજેન્દ્ર પંચાલ જે મારી પેરમાં, હા મારી પેરમાં મારા ધણીનું કંઈક બાપનું ગમે એ કેરેક્ટર કોન્સેપ્ટ પ્રમાણે ભજવાનું. એક અમારો ભાવેશ ભગેરી દેશી અથોડો છે ને, કોટેડનો ગઠોડો હોય એવો દેશી અથોડો અમારો ભાવેશ ભગેરી, અમારી ત્રણેયની પેર છે. તી પેલા એક સરસ મજાની જાહેરાત કરવી છે. કારણ કે પરમારથનું કાર્ય છે, ધાર્મિક કાર્ય છે, ધર્માદા રૂપી આજે એક ફંડ ભેગો કરવામાં આવે છે. કારણ કે આજે એક નિરાધાર ગાયું માટે આ ફંડ ભેગો કરવામાં આવે છે. ઘણો પૈસો ઉડાયડો, ફાળો લખાયો, પણ
આજ પરમાર્થનું કાર્ય છે એટલે તમારી પાસે એકવાર લાંબો હાથ કરવા અમારા આ ટીમના મેમ્બરો કોઈ કાર્ય કરતા છે તમારી સમક્ષ આવશે એક જોડીલેની જોડીની અંદર બાપા યથાશક્તિ પ્રમાણે નાખજો દાદા નહીં દહ દહ રૂપિયા નાખજો કદાચ આટલી સંખ્યા છે એમાં દહ દહ રૂપિયા નાખશો ને તો દહ રૂપિયા તમારે કઈ ઓછું નહીં થઈ જાય પણ એક એક વ્યક્તિ ખાલી દસ દસ રૂપિયા નાખશો ને તો આટલી સંખ્યામાં કદાચ એટલા પૈસા ભેગા થાય કે 10 થી 15 દિવસ માટે એ ગાયુંનું પેટ ભરાશે કેમ કે 10 રૂપિયા કોઈ ઉડાડવા ન આવે કા જગ્યાનો અભાવ હોય જ્યાં દેવા દઉં તો જગ્યા વહી જાય આમાં એ હોય ને બાપા મારી જગ્યા કારખાનામાં બહુ વહી જતી કઈક પ્રોગ્રામમાં ગઈ હોય મોડું થઈ જાય ખબર ના પાડજે ક્યાં જવું કયો લ્યો તો અમારે રાજેન્દ્ર પંચાલ ભાવેશ ભગેડી અને હું એટલે વીજોડી મજા આવે તો હાકલા પડકારા કરજો એય એય એમ ન કરતા કા ભાભીન કા બેન કહી દેજો શરૂ કરે પહેલા એક ખાસ વાત કરી દઉં સ્વયંસેવક ભાઈઓ તમારી પાસે આવે છે અને આ જોડી ગૌ માતની જોડી છે આ સેવા ટ્રસ્ટમાં આપેલું એક રૂપિયો ગાયો માટે વાપરવાનો છે માટે જેટલા પણ સ્વયંસેવકો તમારી પાસે ઉપસ્થિત થાય ઓછામાં ઓછા 10 રૂપિયા જેટલા લોકો બેઠા છે નાખજો ખાલી જોડી જાવી ના જોઈએ કોઈની પાસેથી અને બેનું નહીં નખાય આપણે આપણે બાયું અટાણે તો હું બાય જ મરી છું ને આપણે બાયું નહીં નખાય 12 મહિના 12 વાર માવતર આપણી ઘરે આવતા હોય આપણે ત્યાં જતા હોય મળવા ઈ પાસ પછી દેતા હોય આપણે કઈ આદમીન થોડી દઈ દઈ ભૂકીન ડબરામ ગોદલન બેવડનમાં મૂક્યા હોય એમાંથી હોય તો કાઢજો બાપા ગૌશાળાના લાભાર્થે અને ગૌ માતા રીજી જાહે ને એમને ખબર પડશે કે આ બાયામાં 5 રૂપિયા નાખ્યા હતા ને રીજી જાહે તો કઈક મુનિયાન બાપા ગમે બ્રાન્ચમાં કામે જતા હોય ઉતાવળા પગલે મોડું થઈ ગયું ઉઠવામાં અને ઉતાવળા પગલે લુગડા બદલાવીને ખીલીએ ટીંગાળીને બીજા લુગડા પહેરીને વિયા જતા ને ઈ ખિસ્સામાં હોની નોટ રહી ગઈ હોય એ આપણે એને થોડા દઈ દઈ છે ઈ રાખી દીધા હોય એમાંથી કદાચ રાખ્યા હોય તો નાખી દેજો કદાચ ગૌ માતા રીજીદા કઈક મુનિયાન બાપો 500 ભૂલી જાય 1000 ની આશા ન રાખતા નકર ઉઘાડા પી ગયા પાછો જ આવશે બેઠા છે બાપુ બેઠા છે અહીંયા બેઠા બાપા બેઠા છે હા હા સિયલાઈઝ કાઢ્યા છે હાલો અમારો એક ડાયલોગ સ્ટાર્ટ થાય છે ધીર ભદે ના હિસાબનો ડકો હા હા આમાં જરાક એમ્બ્રોઇડરીને આપણે સુરતમાં ઘણા એમ્બ્રોઇડરીને કડે સડાવ્યા છે ઘણાઈને અમુક અમુક ને એમાંથી એક નાનો એવો એમાં ટૂચકો લઈ લઉં તમને કહું છું હા હું ક્યાં જાતા હું ગામમાં ગયો ગામમાં હું કામ હતું લે તને ખબર નથી આ તારા હાટ ઓઢણું તો લઈ આવ્યો બાજુ બીજું ગોતવા નીકળો તો હું બીજું ગોતવા ની ઓઢણું ઘરે મશીન માં ભર્યું છે મશીન ગુડીને તો હેરાન કરી નાખ્યા છે દેહ માં જમીન વેસાવીને મશીન ગુડ્યા અને આખી રાત બક્યા કરે છે ભાઈ હું તમને કહવા હું કરે છે જમીન વેસીને મશીન ગુડ્યા સાયા અને સવાર માં દોરા વાળા ને ફોન આવે તો બાથરૂમ માં ઘરી જાય શેક રિટર્ન થયો એનો ફોન આવ્યો તો પાયખાનામ ગીરી જાય જવાબ દેવા મારે પાછો ઉઠીને ભાખરી જેવી તેવી ખાય ને એને કોક ને ફોન કરે પડ્યા છે કઈ હાંજે પાછો ઘરે આવે તે પૂછે પડ્યું છે કઈ અને પાછો મરી ગયો રાતે હું તો બકે છે ઓલો ગુટકો આવે ને એમાં મશીન માં ઓલો ગુટકો હું તો બકે કારીગરે કદાચ ગુટકો તોડ્યો ને મશીન નહીં હાલતું દીધા ઘેરે કાઢે હું તો બકે ગુટકો બદલાવવો પડશે નીંદરમાં એક દી દાય સડી ફેરવીને ઠોક્યું પાટું ગુટખાન દીકરો થવાના ધંધા બંધ કરી નકર મારે તને બદલાવવો પડશે હવે તું કરમાં તારો ભાઈ નથી તારો ભાઈડો સૌ આ પણ ઈ બધી વાત હાસી પણ આમ નો વેવે જિંદગી બગાડી નાખી છે આ સમજાય તારા ભાઈ ને કાઈ સારો હોય તો ભાઈડો નકર ભાઈ જેવો જ છો લે બોલ એટલે તું મારો ભાઈ છો તું મારો દુશ્મન છો કઈ ખબર નથી પડતી કોણ ભલા માણા એટલો વિચાર કર મારી ભાભીને પૈણી લઈ આવ્યો કોઈ દી તારું ઘરમાં જરાય આયલું દોરાવાય ઓલી ગમે તે ભાઈ મન પડે ઉઠલાવતી હોય આયલું કઈ તારું હું ઉઠલાવ્યો એને મે તા હમણા માણા વસે તબડાવતી હતી એ તો વાત કરતી તે બધા ઘરના છે કેવું જ ફળે ને કેવો ભટકાણો છે પણ ઈ બધું તારે સાનમુનું કહેવાય એક બાજુ લઈને ઘસકાવીને એક બાજુ ભેગો જ નહીં થતો તો ઈ મને બે સડાવી દે છે ખરો ને ભલા માણા ઘર છે ઘરે નો ક્યાં જાવ પણ અહીંયા હું એમને ઘડ્યો આવ્યો છું હું આવ્યો છું
કા હું આવ્યો એટલે કઈ કા એમને તારા બાપ નું ઘર છે મારા બાપ નું નોબાઈ તો કઈ નઈ હવે તો મારું કેવાય લે આની હારે સકેડી મારી એટલે એટલે જેટલું તમારો ભાગ થાય ને હા એટલો ભાઈડાનો ભાગ તો કામ કરવો પડે કામ કરો તો ભાગ મળે તારા ડોહા સવાણી માં વિડિયા જોઈએ ભાગ નો મળે હાલી હું નીકળો છો સવાણી માં વિડિયા જોવે ભાઈ જેવી તેવી ફિલ્મ ની ટિકિટ હું નીકળે ખિસ્સામાં ભાગ જોતો છે હાલ હાલ નીકળે છે ભાગ તો તારે હાથ વાર દેવા ભાગ તો નહીં જ મળે હું આપણે એની હમું નથી જોવું તમને હું કઉ છું હા તમે જાઓ ગામમાં કા ગમે ને બકાલા ની માર્કેટ ખુલી હોય છે હું લેવું તારે બોલ થોડુંક શાકભાજી લઈ આવો મારા બા આવવાના છે તાર બા આવવાના છે તો રેડી હું લેવું મમ્મી 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 ઈ તારા મમ્મી મારા નહીં હવે મારા મમ્મી તમારા મમ્મી તમારી મમ્મી હવે દાંત કાઢ માં જો બધા તારા દાંત કાઢે છે અને તું તો આગો જ રહેજે ઘરમાં મહેમાન આવે છે તું આગો જ રહેજે હું એમને તે તાર બા અત્યારે હું આવે હે વેકેશન પડ્યું છે ને એટલે એટલે હજી ભણે છે મરી ગયા ભણતા નથી છોકરા ભણાવે છે હાલી હું નહીં કરો છો ઠીક આમાં મને એ ખબર પાછા બેહાડા હોય હા પાછા બેહાડા હોય હવે લક નો કર તું આગો જ રહેજે ઘરમાં મારા માવતરિયા કોઈ આવે ને એટલે આગો જ રહેજે ખબર છે ને એકવાર માર બેન આવી મરી ગયો છોકરીને હેરાન કરી નાખે માથા મારે આમ મારે હેરાન કરી નાખી છોકરી 15 દી રોકાવી નથી 30 દી વહી ગઈ એમને ભાઈ જીજાજી હાળી ની મસ્કરી ન કરે તો આપણે હું હાહુન પડખામાં ગદગદિયા કરવા એલા એ તું એનો જીજાજી થાક હું થાઉ પણ કોકને પૂછજો તારી હાળી રહી ને ઈ મારી હાળી જ કહેવાય કહેવાય ને ભાઈ હા એમ કઈ હા ગમતે હક પણ નથી બેસ્યા તમે એની યાર મગજ મારી કરો માન ગામમાં જાઓ હું લેતો આવું તું કે લઈ આવું કાક શાકભાજી લઈ આવો પણ બોલ તો ખરી એમને ભાભી તમારા બા અહીંયા આવે હે હા તો કઠોળ નથી ભાવતું એને કઠોળ નથી ખવરાવવું મારા બાન શરીર વધતું જાય છે એટલે નકરું લીલોતરી જ ખાઈ હા નકરી લીલોતરી ડોક્ટરે ખાવાનું કીધું છે તઈ નાખો ને એક જ ગદપ નો પાથરો એ ઘોડી નથી માણા છે નંબર નો આવે એમ જા દૂધી ટમેટા ને ટીંડોળા તારા બુદ્ધિ છે દૂધી લઈ આવું બુદ્ધિ એટલે ટેકીશું નકર દૂધી નું નામ નો લે બીજું કઈ લેવું હોય કે દૂધી ટમેટા ને ટીંડોળા બીજું પાલક તાંદળિયો ને કોથમી કારેલા ભીંડો મરચા મેથી અને સંભારાના ગાજર ક્યાં ગાજર લઈ આવીશ ક્યાં હોય સકરિયા લઈ આવવાના હોય હવે તારો બાપ સકરિયા નો હોય સકરિયા સિવરે તે ખાવાના હોય સંભારામાં ક્યાં ગાજર આલે લોદરિયા આમ જોવો તમે આને પૈણાવી દીધો મારા બાપાએ પણ બુદ્ધિ જોવો સાટો નથી તારો વારો આવશે નિરાયત રાખ બીજું જ ઘટતું હોય બોલ ઘટવામાં એ કહું છું ગલકા લેતા આવજો માર બાન બહુ ભાવે હવે તારી માએ એક ગલકું તો મને બટકાવી દીધું છે હવે કેટલા ગલકા મારા ઘરમાં રાખવા હે રાજભા એક ગલકા થી હું કંટાળી ગયો ભાભી ગલકા નું રેવા દો તમે જઈ ગલકા નું નામ લ્યો હો ને મારા ભાઈ ને આખા શરીરે ઢીમણા થઈ પડે બુદ્ધિ વગર નો મને કેસે ગલકુ બટકાયું વિચાર કરો ક્યાં હું ક્યાં ઈ મારી માએ ગલકુ નત બટકાયું ને તમારા બાપે મૂળો બટકાયો આમ તો છો હા કદાચ આ અમારા જામનગર જિલ્લા રાજકોટ જિલ્લાની ભાષા છે જિલ્લો બદલે એટલે ભાષા બદલે કદાચ અમારા જિલ્લાની જે ભાષા હોય અને તમારા જિલ્લામાં કદાચ કોઈ ઊંધો સ્પેલિંગ થતો હોય ને તમને એમ થાય કે આવું બોલ્યા છે તો તમારા દિલને ક્યાંક ઠેજ પહોંચતી હોય તો માફ કરી દેજો બાપા કારણ કે અમારા જિલ્લાની લેંગ્વેજ અમે વાપરી છે હું તો ગમે નહીં દઉં રાજભા માફી માગી જ લઉં પેલા માગ લેવાની કે ભૂલ થાય તો માફ કરી દેજો કદાચ કોઈને એમ લાગે કે આ શબ્દ થોડો કોકોળ છે હવે એક સરસ મજાનો હમણાં આપણે રાજભાઈએ વાત કરી દેશની એકતાની કે દેશને બચાવવો હોય તો એક થવું પડે બેને દેશભક્તિના ગીત ગાયા પણ અમારો એક વિડીયો એવો છે કે પહેલા આપણે પરિવારને એક થવું પડે પછી દેશને એક થવું પડે 500 બાર નો પ્લોટ હોય ને વચમાં ત્રણ દિવાલું હોય રાજી ખુશી થી નોખા થાય ને એના નિહાકા ન હોય પણ બીજાની વાતમાં આવી નોખા થાય ને મા બાપ છેલ્લે દુખી થઈ જાય એનો એક સંદેશા લાયક એક વિડીયો અમે બનાવ્યો છે કે વીજળી કે છે મારો પાયો કેટલો મજબૂત છે એ કોન્સેપ્ટ તમારી સામે લઈ લઈને પછી આપણે આગળ બીજા કલાકારોને સાંભળશું હા અને એ વિડીયાની અંદર અમે બે ભાઈ છે અને આ અમારી મા છે
અને અમારા લગ્ન થઈ ગયા હોય એના પછીનો જે વિષય છે એ વાત ઉપર આખો વિડીયો છે, તમે આખો નિરખીન જોજો એટલે સમજાઈ જશે. હું માં બોલો. કાલ ક્યાં ગયા તા બે ભાઈઓ? માં અમે ગમે ત્યાં જતા હોય તમારે અમારી પૂછપરછ કરવાની શું જરૂર છે? પૂછપરછ તો કરવી પડે ને બટા, તારો બાપ વયે ગયો તમને આવડાવડા મૂકીને, એમને મોટા નથી થઈ ગયા, બહુ ધ્યાન રાખવું પડ્યું તું બટા. હા એ તો મને ખબર છે, આ દુનિયાના સમાજના શોકમાં રેઢા મૂક્યા નથી ને તય બે ભાઈ આવડા છે ને આટલો ધંધે ચડ્યા છો, એટલે પૂછવું પડે કે કાલ મોટાનો આ ભાઈનો હાળો તારી પાસે પૈસા લઈ ગયો તો કાઈ? પણ ઈ પૈસાનો વ્યવહાર બધો અમારો છે બા, તમારે ભગવાનનું નામ લેવાનું છે એમ કહું છું. ભગવાનનું નામ તો લવ છું પણ કેટલા પૈસા લઈ ગયો તો? 1.5 લાખ લઈ ગયો તો. ઈ તો હાવ ગાંડો છે, ભોળો છે ને હાહરા વાળો થઈ ગયો. તું તો સમજ, એટલા બધા પૈસા દઈને પછી છે ને બે ભાઈઓને બાંધવાનું થાહે. પણ એ આજ હવારે પાસાય દઈ ગયો બા. એ તો જાજા લેવાય છે એટલે પાસા દઈ ગયો, નકર ઈ ભૂખના પેટના ઉપાય ક્યાં કાંઈ હતું? જો આમ જ તમે બજવાડશો બા, આમ જ. આહા, હું જ બજવું છું નાના, બધાને હું જ બજવું છું ને. રામાયણમાં વાલીને છોકરીને મેં જ બજવા, નકર હીરો આવને ક્યાં બાંધવું હતું? મહાભારતમાં યુદ્ધે મેં જ કરાવ્યા, નકર ઈ ક્યાં કોઈ બાંધવા રાજી હતા? એવું નથી કેતો બા, બહુ સાંભળી જાય તો માથાકૂટ થાય કે ન થાય. હવે હોવે તમારી હાઈડન્યુ છે, ગમે એમ તો પાર ક્યું ને. નાની મોટી બે ખુશ 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 કર્યા કરે ગગા, તને ખબર ન હોય આ તો મને તારું પેટમાં બોળે છે. એ તો ભળે છે હારું, એટલે વાતું કરતી હોય, તમારી વાતું ન કરતી હોય મને હું ખબર. હારું હાલો, હું ગામમાં આટો મારતો આવું. આ જા લે. કા ગગા? કા બા? ક્યાં ગયા તા બે ભાઈઓ કાલ? ક્યાંય નહીં, વાડીએ ગયા, વાડીએ ઘરે આવ્યા, ઠાકોરજી ની આરતી કરીને ખાઈ પીને બે ભાઈ વાતું કરતા. તાર હાળત બિચારો પૈસા દઈ ગયો કા? ઘડીએ પૈસા મેં કે એવું ન હોય, નાના માણસ છે, આબરૂદાર છે ને બિચારા પાછા દઈ જાય છે. હે બિચારા લઈ જાય, દઈ જાય, પોકેટ નો દઈ જાય, નકર દઈ જ જવાનું હોય, એ બિચારા દઈ જાય. તું એટલો બધો રાયડું નાખમાં એવો ધુવાડા કાઢતો કાઢતો ગયો. હા હું કઈ ખોટું ને મને તમારું મોઢું જોતા લાગે ભાઈ કોઈ દી મારા વિશે કઈ ન બોલે. હા ના ના, હું જ ખોટી બાયડ્યું આવી ને એટલે માં ખોટી થઈ ગઈ, માં વધી પડી. વધવાની વાત નથી બા, અમે બે ભાઈ રાજી ખુશી થી ઘરમાં રહી, કોઈ દી અમે હિસાબ નથી કર્યો. ઈ જ વાતો છે, હિસાબ માઇન્ડ કરવા હવે મોટો તો. પણ હિસાબ કરવાની જરૂર ક્યાં હે? એક માના જણેલા હી કદાચ મારા વાપરે તો ભલે અને હું એના વાપરું તો ભલે, અમે કોઈ દી એવું રાખ્યું નથી. પણ તમે જે બોલો હો ને, હા એ બધું સાવી સાવી ને બોલો હો. ના રે ગગા, હું તારી માં છું, મને એમ થાય કે મારા છોકરા નોખા નોખા પડી જાય, પણ મને એવું દેખાય છે ગગા, એટલે સેતવું છું, બાકી મારે હું પાછળ ઉભો ઉભો જોતો તો માં કે તું શું કરસ ને, પણ માં ક્યાં ગઈ તારી મમતા, ક્યાં ગઈ તારી મીઠા? સમય નાના નાના હતા ને ત્યારે તું એમ કીધી કે તમે બાજો છો ને તો મને નથી ગમતું, તમે એકબીજા ઝઘડો છો તો મને નથી ગમતું, અને આજ તું બજવાડવા બેઠી છો, તું માં નથી માં. આના કરતા અમારા કાર્ડ જાતે માંગી લીધા ને તો વધારે સારું હતું. ભાઈ ભાઈ ને હું કામ બજવાડ, અમે એકબીજા નોખા નહીં રહી શકીએ માં, અને તું અત્યારે અમને નોખા પાડીશ ને તો અમે બે ભાઈ જીવી નહીં શકીએ. તારે અમને નોખા પાડી દેવા હોય તો તું વહી જા, અહીંથી વહી જા. મારા દીકરા ખમા, મારા દીકરા, જગતમાં જ્યાં જ્યાં તારા જેવા દીકરા છે ને, ઈ માં તો તારા જેવા સંતાન હાટુ હાથે ભવ તરસી પડે. દીકરાઓ, આ માં તમને નોખા નોતી કરવા માંગતી, પણ માં હે ને આ મારો પાયો કેટલો મજબૂત છે ને એ જોવા હાટુ તમારું પેટ લેતી હતી, તમે બે ભાઈ છે ને એમાં કેટલો હપ છે. અને દીકરા વસલ મારા પેટના હોય ને તો આમનમ હપીને રહેજો, કારણ કે જ્યાં હપ છે ને ત્યાં કોક ત્રીજો માણા આવીને ફાઈડ નાખે છે, જ્યાં જ્યાં ફાઈડ ઉપડી છે ને ત્યાં જ આજ 500 વારના પ્લોટમાં 3-3 દિવાલો થઈ ગયું છે દીકરા. એટલે આમને મક્કમ રહેજો, અને જેમ ભાઈઓને મક્કમ થવું પડે ને એમ દેશને મક્કમ થવું પડે, કારણ કે અમુક પક્ષ બાંધે છે ને એમાં ત્રીજો લાભ લઈ જાય છે.
એટલે દેશને બચાવ કરતા પહેલા પરિવાર બચાવો, પ્રેમથી નોખા થાય એનો કોઈ નિહાકો નથી. પણ જ્યારે એકબીજા કોકની વાતમાં આવીને બાંધીને નોખા પડી છે ને, તેથી આપણા મા બાપના મોઢા સામું જોજો કે એનો કેટલો નિહાકો નાખવો પડે.